અસલામ વાલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય છે તો ગુજરાતીમાં એસાઇનમેન્ટમાં પાન નંબર 20 પર શું છે પ્રશ્ન 3 ક આગળનો મૂળાક્ષર લખો. તો જુઓ તો બાળકો, આપણને ઉદાહરણ આપેલું છે ફ ફટાકડાનો ફ અને બ બકરીનો બ, તો બની આગળ શું આવે? ફ ફટાકડાનો ફ, એ તે આપણે લખવાનું છે. હવે સ સફરજનનો સ લખેલું છે, એની આગળ શું આવે? સ સરપણનો સ ઉપર આપેલું છે, એ તે તમારે જોઈ જોઈને લખી નાખવાનું છે. હવે બાજુમાં સ સરનાઈનો સ, સ સરનાઈની સની આગળ શું આવે? વ વાહનનો વ, તો આપણે લખી નાખવાનું. પછી નીચે પ પતંગનો પ, તો પની આગળ શું આવે? એને પહેલાં ન નગારાનો ન, તો લખવાનું આપણે. પછી બાજુમાં ર રમકડાનો ર, તો રની આગળ શું આવે? ય યતિનો ય, તો લખી નાખવાનું. પછી લ લખોટાનો લ, તો લની આગળ શું આવે? ર રમકડાનો ર, તો આપણે શું લખવાનું? ર રમકડાનો ર. પછી નીચે મ મગરનો મ, તો મની આગળ શું આવે? ભ ભમેળાનો ભ. પછી જ્ઞ યજ્ઞનો ય છે, તો એની આગળ શું આવે? સ ક્ષત્રિયનો સ. પછી આ ગોટનો આ, તો એની આગળ શું આવે? અ અજગરનો અ, તો આપણે લખી નાખવાનું. પછી ઈ ઈ ઈસનો ઈ, તો એની આગળ શું આવે? ઈ ઈયળનો ઈ. પછી ઉ ઉનનો ઉ, તો એની આગળ શું આવે? ઉ ઉતળનો ઉ. પછી ઓ છે, ઓ ઓશિકાનો ઓ, તો એની આગળ શું આવે? અઈ ઐરાવતનો અઈ, તો આપણે લખી નાખવાનું છે. સમજ પડીને બાળકો, આગળનો મૂળાક્ષર લખવાનો છે. હવે એની નીચે જુઓ તો પ્રશ્ન 3 ડ, પાછળનો મૂળાક્ષર લખો. તો જુઓ તો બ બકરીનો બ, એની પછી શું આવે? ભ ભમેળાનો ભ, આપણને ઉદાહરણ દેખાડેલું છે. હવે સ સરનાઈનો સ, તો એની પછી શું આવે? સ ષટ્કોણનો સ, તો આપણે લખી નાખવાનું. પછી પ પતંગનો પ, તો એની પછી શું આવે? ફ ફટાકડાનો ફ. પછી પાન નંબર 21 પર જુઓ તો સ સફરજનનો સ, તો એની પછી શું આવે? હ હરણનો હ, તો આપણે લખી નાખવાનું. પછી લ લખોટાનો લ, તો લની પછી શું આવે? વ વાહનનો વ. પછી ન નગારાનો ન, તો નની પછી શું આવે? પ પતંગનો પ, તો આપણે લખવાનું છે. પછી અડાનો અડ, તો એની પછી શું આવે? સ ક્ષત્રિયનો સ, તો આપણે લખી નાખવાનું. પછી હ હરણનો હ, તો એની પછી શું આવે? અડનનો અડ. પછી ઓ ઓશિકાનો ઓ, તો એની પછી શું આવે? ઓ ઓ ઓષધનો ઓ, ઓ ઓષધનો ઓ. પછી આ ગોટનો આ, તો એની પછી શું આવે? ઈ ઈયળનો ઈ. પછી એ એરાવતનો એ, એરણનો એ, તો એની પછી શું આવે? અઈ એરાવતનો અઈ. પછી ઈ ઈસનો ઈ, તો એના પછી શું આવે? ઉ તળનો ઉ. એ તો બાળકો પાન નંબર 20 પર આપણે લખવાનું છે તમારે આગળનો મૂળાક્ષર અને પાછળનો મૂળાક્ષર, એ બંને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે સ્વરમાં શું આવ્યા? અય એરાવતનો અય, તો આપણે લખીશું બાળકો. અ અજગરનો અ, પછી ઉપર બે લીટીઓ કરી દેવાની. શું કહેવાય? અય એરાવતનો અય, અય એરાવતનો અય, અય એરાવતનો અય, અય એરાવતનો અય. અ અજગરનો અ આપણને આવડે છે ને બાળકો, ઉપર બે લીટીઓ કરી દેવાય. અય એરાવતનો અય, એ એરાવતનો અય, અ એરાવત, અય એરાવતનો અય. આપણે આગળ શું શીખ્યા બાળકો? અ અજગરનો અ, આ બોર્ડનો આ, ઈનો ઈયળનો ઈ, ઈસનો ઈ, ઉતળનો ઉનો ઉ, ઋષિનો ઋ, એ એરણનો એ. હવે શું આવ્યા? અય એરાવતનો અય, અય એરાવતનો અય, અય એરાવતનો અય, અય એરાવતનો અય. અજગરનો અ લખવાનો, ઉપર બે લીટીઓ કરવાની. તો શું કહેવાય? ઉપર અજગરનો અને ઉપર એક લીટી આપણે આપણે શીખ્યા ને આગળ, એને શું કહેવાય? એરણ, એ કહેવાય. અને આ બે લીટીઓ કરવાની, તો શું કહેવાય? અય, અય એરાવતનો અય, અય એરાવતનો અય.
ઐરાવતનો આ આજનો આ ઉપર બે લીટીઓ કરી દેવાની. શું કહેવાય? ઐરાવતનો ઐ એરાવત. શું કહેવાય? એરાવત. આજનો આ અને ઉપર બે લીટીઓ કરવાની. આ શું કહેવાય બાળકો? સ્વર કહેવાય એને. શું કહેવાય? સ્વર. ઐ એરાવતનો ઐ એરાવતનો ઐ એરાવતનો ઐ. એ તો બાળકો મેં એસાઇનમેન્ટમાંથી જે કરાવ્યું પાન નંબર 20 માં આગળનો મૂળાક્ષર અને પાછળનો મૂળાક્ષર અને ખાના પેજીસમાં તમારે ખાનાવાળી નોટમાં ઐ એરાવતનો ઐ લખવાનું છે. આ આટલું તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.